સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે રાપર તાલુકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી આગામી દિવસોમાં યોજાનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણીઓને અનુલક્ષીને આજે રાપર તાલુકા મામલતદાર કચેરીના પ્રાંગણમાં રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે રાપર તાલુકાના નિમાયેલા ચૂંટણી રિટર્નિંગ ઓફિસર કિરણસિંહ વાઘેલા ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટની નિમણૂક ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે રાપર તાલુકામાં આવેલી 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ઝોનલ ઓફિસરની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં રાપર તાલુકા મામલતદાર એચજી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આરકે રાઠવા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલી રાપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ઝોનલ ઓફિસરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ 25 ઝોનલ બનાવી જુદા જુદા અધિકારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવી હતી એક રિવિઝન રિઝર્વર ઝોનલ પણ રાખવામાં આવ્યો હતો ચૂંટણીને લગતી તમામ પ્રકારની કામગીરી અંગે સૂચના આપવામાં આવી હતી ચૂંટણી માટે મતદાન મથકો અંગે સમીક્ષા કરવામાં આવી હતી જેમાં કડક આચારસંહિતાનો અમલ કરવા માટે તેમજ કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા માટે તેમજ જુદી જુદી કામગીરી અંગે તપાસ કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા ચૂંટણીને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન વિવિધ પ્રકારની સૂચના પણ આપવામાં આવી હતી ચૂંટણી માટે રાખવામાં આવેલી ઈવીએમ મશીન અંગે પણ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી ઉપરાંત રાપર તાલુકામાં આવેલા સંવેદનશીલ મથકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી સર આજે રાપર મામલતદાર ઓફિસ ખાતે જે ચૂંટણીને અનુલક્ષીને જે ઝોનલ અધિકારીઓ તથા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક મળી હતી તે બાબતમાં આપનું શું કહેવું છે આજે રાપર તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી માટે આજે આપણે ઝોનલ અધિકારીઓની મિટિંગ રાખવામાં આવેલી અને એની અંદર દરેકને આપણે બૂથ વાઇઝ ચકાસણી કરવા મોકલેલ છે તેમજ આજે અહીંયા આપણે સ્ટ્રોંગ રૂમની પણ ચકાસણી કરવામાં આવેલી છે કે સ્ટ્રોંગ રૂમ બાબતે પણ અહીંયા મામલતદારશ્રી કચેરીના તમામ સ્ટાફ સાથે મિટિંગ કરી અને આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા જે અલગ અલગ જે ઓર્ડરો આપવાના છે કામગીરીના એ પણ આપણે મામલતદાર કચેરી દ્વારા દરેક સ્ટાફને ઓર્ડરો પણ બજવણી કરી દેવામાં આવેલી છે એટલે અત્યારે હવે રાપર તાલુકા તાલુકામાંની જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીની કામગીરી અહીંયા ફૂલ વેગમાં ચાલુ થઈ ગયેલી છે